हेलो फ्रेंड, नमस्कार। रक्षास किचन बास्केट में आपनु स्वागत छे। सवारे हेल्थी नाश्ता माटे आपणे दूध के दही साथे कॉर्नफ्लेक्स लईए छीए, परंतु आजे हूँ कॉर्नफ्लेक्स अने रवाना कॉम्बिनेशन थी हेल्थी अने खूब टेस्टी एवी इडली बनावीश। कॉर्नफ्लेक्स अने रवानी आ इंस्टंट इडली ब्रेकफास्ट माटे के लंच बॉक्स माटे बेस्ट रहे छे। अने आनी साथे हूँ चटणीनी पण एक रेसिपी लईने आवी छूँ, જે સૂકા ટુકડામાંથી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવીશ। તો ચાલો આજે આપણે એક રેસીપી જોઈએ। કોર્નફ્લેક્સ અને રવામાંથી જે ઇડલી બનાવશું એમાં 1.5 કપ છે કોર્નફ્લેક્સ લીધા છે, તો એને આપણે પાવડર ફોર્મમાં કરી લેવાના છે। એના માટે ચટણી જારમાં આપણે એને લઈ લેશું। તો કોર્નફ્લેક્સને આપણે આ રીતે પાવડરને ફોર્મમાં પીસી લીધા છે। હવે એમાં આપણે 1 કપ ઝીણો રવો છે આપણે એડ કરવાનો છે। બંને મિક્સ કરી દઈશું। 1/2 કપ દહીં લીધું છે એ એડ કરી દઈએ। દહીંને આપણે મિક્સ કરી લઈએ। તો હવે આપણે પાણી એડ કરતા જશું, પહેલા આપણે 1/2 કપ જ પાણી લઈ લેશું। હજી આપણે થોડું પાણી એડ કરશું। કારણ કે રવો અને કોર્નફ્લેક્સ એ બંને પાણી એમાં થોડું વધારે જોઈએ છે, 1 ચમચી જેટલું એડ કરી દઈએ। 1/2 કપ ઉપર આપણે 2 કે 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। હવે એને આપણે 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું। તો આપણે એના માટે એક ચટણી તૈયાર કરવાની છે, દાળિયાની અને શ્રીફળની। શ્રીફળ નથી એટલે તમે આ રીતે ઇન્સ્ટન્ટ આપણે જે ટોપરું આવે છે સૂકું ટોપરું એ જ મેં લીધું છે। ઝીણું હોય અથવા તો આ સળીવાળું હોય, ગમે તે હોય તમે લઈ શકો છો। એને આપણે 15 મિનિટ માટે આપણું જ્યાં સુધી બેટર રેસ્ટ કરે ત્યાં સુધી આને આપણે પણ પલાળી દેવાનું છે। નોર્મલ પાણીમાં જ એને પલાળવાનું છે અને 3 મરચાં લેશું એને પણ પલાળી દેશું। આ રીતની ચટણી છે, કોઈ ઓછી ક્યારે બનાવી હોય તો તમે આ રીતે સૂકા ટુકડાથી બનાવો તો પણ એકદમ સરસ બને છે। તો આ રીતે આપણે એને પણ રેસ્ટ કરવા માટે રાખી દઈએ। આ તો આપણે રેસ્ટ આપ્યું, અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પાણી એડ કરી દઈએ। 1/2 કપ માંથી જે હજી વધ્યું હતું એ એડ કર્યું છે, બીજું પાણી આપણે જોશે એ પ્રમાણે એડ કરતા જશું। આમાં પાણી છે એકદમ જાળવીને નાખવાનું છે, એકદમ એક સાથે નહીં રેડી દેવાનું। આપણે મીઠું એડ કરી દઈશું, 1/2 ચમચી છે અત્યારે। 1 નાનું ગાજર છે એ ઝીણું સમારેલું છે એ એડ કરી દઈએ। 1 મરચું છે, 2 ચમચી કોથમીર છે। આપણે પહેલા બધું બરાબર મિક્સ કરી દઈએ। તો આપણે આમાં વઘાર નાખવાનો છે, 1 ચમચી તેલ ગરમ કર્યું છે, 1/2 ચમચી છે અડદની દાળ છે, એને આપણે થોડી બ્રાઉન થઈ જવા દેવાની છે। દાળ છે એ બ્રાઉન થઈ ગઈ છે, 1/2 ચમચી જીરું છે, 1/2 ચમચી રાઈ છે, મીઠા લીમડાના પાન છે અને થોડી હિંગ। આપણે પહેલા બરાબર મિક્સ કરી દઈએ વઘાર। હવે આપણે સોડા એડ કરવાનો છે, સોડા એડ કરશું આપણે 1/4 ટીસ્પૂન છે, 1/2 લીંબુનો રસ છે। દહીં એટલું બધું ખાટું નથી નાખ્યું એટલે આપણે લીંબુનો રસ એડ કરશું અને થોડું પાણી 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ। બરાબર મિક્સ કરી લેવાનું છે, આ રીતનું જ રાખવાનું છે। હજી 1 ચમચી આપણે પાણી એડ કરી દઈએ, બહુ ઢીલું નથી કરી નાખવાનું, બસ વધારે પાણી નહીં જોઈએ। તો આપણું બધા મિક્સ થઈ ગયું છે બરાબર બધું। હવે આપણે વાટકીમાં આ ઇડલી છે આપણે ઉતારવાના છીએ, તો આપણે પહેલાં વાટકીને બધી ગ્રીસ કરી લેવાની છે। તો આપણું બેટર છે આપણે વાટકીમાં ભરી લઈએ। બધી વાટકી આપણે આ રીતે ટેપ કરી લેવાની છે। તો આ રીતે આપણી વાટકી છે તૈયાર થઈ ગઈ છે। પાણી મૂકી દીધું છે, એ ઉકળી ગયું છે, આપણે આ રીતે જાળી મૂકી દઈશું અને આપણી વાટકી આ રીતે ગોઠવી દઈશું અને ગેસની આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે અને આપણે એને 10 મિનિટ માટે ચડવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર।
तो 10 मिनिट थी गई है, एकदम सरस चढ़ी गई है इडली। गैसनी फ्लेम आपणे बंद कर देशू अने ठंडी थाय पछी आपणे एने डीमोल करी लेशू अने आ रीते आपणे बधी बाकीनी बीजी पण उतारी लेवानी छे। सूकुं नारियर पलाळ्युं छे अने 15 मिनिट ऊपर थई गयुं छे, तो आपणे ચટણીની આપણે તૈયારી કરી લઈએ। આપણે ઇડલી ચડે ત્યાં સુધીમાં 1/2 કપ દાળિયા છે, એને આપણે પીસી લેવાની છે અને પાવડર કરી લેવાનો છે। તો આપણે દાળિયા પીસાઈ ગયા છે, હવે એમાં આપણે આ પલાળેલું આપણું જે ટોપરું છે સૂકું એડ કરી દઈએ। 1 ચમચી દહીં એડ કરશું, થોડું પાણી એડ કરી દઈએ, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। આપણે આને પણ પીસી લેવાનું છે। તો આપણી ચટણી પીસીને તૈયાર થઈ ગઈ છે, હવે આપણે એમાં એક વઘાર કરી લેવાનો છે। તો આપણે એમાં વઘાર કરવાનો છે, 1/2 ચમચી મેં તેલ લીધું છે। આપણે થોડું જીરું એડ કરીએ, રાઈ એડ કરશું 1/2 ચમચી, મીઠા લીમડાના પાન છે અને 1 સૂકું મરચું છે અને હિંગ એડ કરી દઈએ। તો આપણી ચટણી તૈયાર છે। તો આપણે બધી ડીમોલ્ડ કરી લેવાની છે, એના માટે આપણે આ રીતે ચપ્પુ અથવા તો કોઈ ચમચીને લઈ ફેરવી અને આપણે એને કાઢી લેવાની છે। એકદમ સરસ જાળીદાર અને એકદમ પોચી સરસ થાય છે આ ઇડલી। એકદમ જાળીદાર છે ને, ખાવામાં પણ એકદમ સોફ્ટ રૂ જેવી બને છે। તો આ રીતે આપણે બાકીની બીજી પણ ઉતારી લેવાની છે। તો આજની આપણી કોર્નફ્લેક્સ અને રવાની ઇડલી અને તેની સાથે કોમ્બિનેશનમાં સાઉથ ઇન્ડિયન ચટણીની ડીશ તૈયાર છે। આજની ડીશ તમને કેવી લાગી તે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો।